मुख्यमंत्री विजय रूपाणी सूरत की मुलाकाते जे प्रमाणे कोरोना नो केस वधी रहा छे अने व्याप वधी रह्यो छे आंकड़ाकीय माहिती में पण क्यांक ने क्यांक जोलजाल थई रह्या छे त्यारे आज मुद्दे वधु अत्यारे आपणी साथे माहिती मळशे मुख्यमंत्री विजय रूपाणी ज्यारे अत्यारे सूरत की मुलाकात छे साथे ज डेप्यूटी सीएम नितिन पटेल पण सूरत की मुलाकाते प्रेस कोन्फरन्स योजशे। छेल्ला थोड़ा दिवस थी सूरत में कोरोना ना केस नी संख्या वधी छे। गुजरात में जून महीना आखा महीना में आपणे कोरोना ना संक्रमण ने प्रमाण में रोकी शक्या छीए। पहला स्थिति एवी हती के अमदावाद में कोरोना ना केस खूब वधता था, मृत्यु नु प्रमाण पण वधतुं हतुं, पण एक स्ट्रेटेजी बनावीने जे ते विस्तार में जईने त्यां ज लोकोने नाना मोटा रोग एनी दवा एनो उपचार त्यांथी ज एने रोकवामां आवे અને ત્યાં કોઈ સિરિયસ કેસ હોય તો એને રિફર કરવામાં આવે એ રીતે ધન્વંતરી રથનો પ્રયોગ અમદાવાદમાં ખૂબ સફળ થયો અને આજે જૂન મહિનામાં અમદાવાદના કેસનું પ્રમાણ ઘટી ગયું, મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું અને આપણે સંક્રમણને પ્રમાણમાં રોકી શક્યા છે। પરંતુ છેલ્લા થોડા દિવસથી સુરત અને રાજ્યના અનેક અમુક જિલ્લામાં કેસો વધ્યા। રાજ્ય સરકાર ફર્સ્ટ ડેથી સુરતની ચિંતા કરી રહી છે। સુરતમાં એડિશનલ ચીફ સેક્રેટરી અમારા પંકજકુમારને પણ અહીંયા મોકલ્યા હતા, અમારા હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ છેલ્લા ત્રણ દિવસથી અહીંયા જ બેઠા છે, હજુ પણ બેસશે, સાથે સાથે ફાઇનાન્સ સેક્રેટરી મિલિંદ મહેન્દ્રભાઈ પટેલને પણ એક્સટેન્શન અને અહીંયા પોતે આનું કામ કરે, વધારાના બીજા ત્રણ આઈએએસ અધિકારી એ બધાને અહીંયા મોકલીને સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા એક એક મિનિટ અમે કરી રહ્યા છીએ અને સુરતમાં કેસ સંક્રમણ એને કેમ નિયંત્રિત કરવું એના માટે સરકાર પૂરા પ્રયત્ન કરી રહી છે। આજે ખાસ અહીંયા આવવાનું પણ કારણ એ કે રૂબરૂ પહેલા વહેલા બધા અધિકારીઓ સાથે મેં મિટિંગ કરી અમે લોકોએ, ત્યાર પછી બધા ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યો સાથે મિટિંગ કરી, ત્યાર પછી સુરતના સરકારી ડોક્ટર અને આઈએમએના બધા પ્રમુખ ડોક્ટરો સાથે ચર્ચા કરી અને ત્યાર પછી અમે મીડિયા વચ્ચે તમારી વચ્ચે આવ્યા છીએ। સરકારે દરરોજ સાંજે છેલ્લા એક સપ્તાહથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સુરતના અધિકારી સાથે અમે લોકો દરરોજ ચર્ચા કરીને નિર્ણયો કરતા આવ્યા છીએ। આજે અહીંયા રૂબરૂ પણ આખી વિશ્લેષણ કરીને અનેક નિર્ણયો પણ કર્યા છીએ। સૌપ્રથમ તો સુરતની કિડની હોસ્પિટલ અને સુરતની સ્ટેમસીલ હોસ્પિટલ એને ઝડપથી 100 કરોડનો ખર્ચો કરીને એ બંને હોસ્પિટલો કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ બને। જો ભવિષ્યમાં સુરતમાં કેસ વધે તો આપણી પાસે પૂરતી સગવડતા બની રહે। કોઈ સરકાર, કોઈ રાજ્ય, કોઈ રાષ્ટ્ર આ કોરોનાની વિશ્વવ્યાપી મહામારી એને આડો હાથ દઈ શકે નહીં, પરંતુ સરકારની જવાબદારી છે કે કોરોનાના પેશન્ટને તુરંત સારવાર મળે એના માટેની વ્યવસ્થિત હોસ્પિટલ, બેડ,
वेंटिलेटर दवा अने डॉक्टर एनी व्यवस्थाओ बनावी जोईए। गुजरात में आजे पेशंट ने बेड नथी एवी क्यांय फरियाद न आवी जोईए, एना माटे सरकार कार्यरत छे। तुरंत ने बेड मळे एनी व्यवस्था थाय, ट्रीटमेंट थाय। अने सूरत आठ दस दिवस में तो स्टेमसील वाली हॉस्पिटल एने आपणे कार्यरत करीए छीए अने लगभग महीना दिवस पछी आपणे किडनी वाली हॉस्पिटल पण एने कार्यरत करी दई छीए अने छ सात एजेंसी एक साथे कामे लगाड़ी छे अने झड़पथी आ हॉस्पिटलोनुं निर्माण पण आपणे करी रह्या छे। राज्य सरकारनी जे पॉलिसी छे खानगी हॉस्पिटलोने पण 50% बेड सरकार ने आपे, 50% पोते राखे, 50% बेड नो खर्चो ए सरकार करे छे। ए पॉलिसी ने कारणे आजे खानगी हॉस्पिटलो पण मैदान में आवी छे अने जेने कारणे आपने राहत थई छे। राज्य सरकारे सूरत में खास करीने धनवंतरी रथ एटले पेशंट नू पहेलेथी प्रिवेंटिव एक्शन लगभग 100 वधु रथ अने 500 वधु जग्याए कलाक कलाक बबे कलाक उभा रहे अने एक एक रथनी एवरेज 150 वधु ओपीडी एक एक सेंटरनी एटले लगभग दररोज 12-15 हजार त्याने त्याज पेशंटोने दवा अपाई जाए, कोरोना ने रोकी शकाय। એટલે સીધે સીધો પેશન્ટ કોરોનાથી સંક્રમિત થઈને ન આવે એટલા માટે આ ધનવંતરી રથો આપણે કહી રહ્યા છે। 104 કોઈ પણ સુરતમાં વ્યક્તિ 104 નંબર કરે ડાયલ એટલે મેક્સિમમ 2 કલાકમાં અમારી ગાડી ડૉક્ટર સાથે એમની ઘરે જશે, એમને જોશે, એમની તબિયત જોઈને એમને માર્ગદર્શન આપશે અને જરૂર પડશે તો હોસ્પિટલાઇઝ પણ કરશે। એ પણ વ્યવસ્થા સુપેરે આખી વ્યવસ્થા ઊભી કરી છે। સાથે સાથે કોરોનાના પેશન્ટ એમને આપણે મોબાઈલની છૂટ આપી છે જેથી એના સગા સંબંધી સાથે એ કોમ્યુનિકેશન કરી શકે, સગા સંબંધીને પણ ચિંતા ન રહે કે પેશન્ટ એમની સાથે દિવસમાં 2-4 વખત વાત કરે। અને જે લોકોને તકલીફ હોય, મોબાઈલ ન હોય અંદર પેશન્ટ પાસે, તો અમે આજે નિર્ણય કર્યો છે કે ત્યાં આગળ એક કાઉન્ટર ઊભું કરવામાં આવશે આપણી સિવિલ હોસ્પિટલોમાં અને એ કાઉન્ટર ઉપરથી હેલ્થ વર્કર પાસે જે મોબાઈલ અંદર જે હશે એનાથી પેશન્ટને વાત કરાવશે જેથી કોમ્યુનિકેશન એનું જળવાઈ રહે। આ પણ વ્યવસ્થાનો આજે નિર્ણય કર્યો છે। સાથે સાથે 200 વેન્ટિલેટર આજે સાંજ સુધીમાં અથવા કાલ અહીંયા પહોંચી જશે અને મોડા મોડા સોમવારથી ચાલુ થઈ જાય એટલે વધારાના 200 વેન્ટિલેટર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને અહીંયા સુરત એ 200 વધારાના વેન્ટિલેટર પણ સુરતની અલગ અલગ હોસ્પિટલમાં જ્યાં જરૂરત છે ત્યાં એ વેન્ટિલેટરને પણ આપણે મૂકીશું અને કરીશું। આજે સુરત શહેર અને સુરત ગ્રામ્ય એ બંનેનું ડિટેલિંગ કરવામાં આવ્યું છે અને પ્રજા પાસે અપેક્ષા છે, તમારા માધ્યમથી પ્રજાને પણ વિનંતી કરું છું કે કોરોનાના સંક્રમણ આપણી લાંબી લડાઈ છે ત્યારે ફરજિયાત માસ્ક પહેરવો, સરકાર કડક હાથે માસ્ક નહીં પહેરનારને 200 રૂપિયા દંડ કરશે, મોટા પ્રમાણે ચેકિંગ પણ અમે કરશું અને જેટલી વખત માસ્ક નહીં પહેર્યા ત્યારે 200-200 રૂપિયા દંડ પ્રજાએ ભોગવવો પડશે। માટે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે માસ્ક વગર કોઈ વ્યક્તિ જાહેરમાં ન આવે। નંબર 2, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલમાં કેસ વધ્યા।
પાટીલ અને અમારા બધા આગેવાનો આજે એમના આગેવાનો સાથે રાત્રે બેસશે અને નિર્ણય કરવો પડશે કે કઈ રીતે ચલાવવાની છે આ ઇન્ડસ્ટ્રીઝને બજારો નિયમ મુજબ ચલાવવાનું હશે કે જેમાં સંક્રમણ ન વધે તો આપણે આગળ વધીશું અને જો નિયમનું વારંવાર ઉલ્લંઘન થશે તો ગમે તે બજારને ગમે તે કારખાનું એ બંધ કરી દેવામાં આવશે કારણ કે સંક્રમણ ત્યાંથી વધે છે એ હકીકત છે અને આપણા બધાની ફરજ છે કે આ બધા લોકોની જવાબદારી આપણી છે આપણે સંક્રમણ આપણા કારણે આપણા લીધે બીજાને ન થાય એ આપણી જવાબદારી પહેલી છે અને એટલા માટે એમની સાથે આજે મીટિંગો થશે કાલે રવિવારે અમારા અધિકારીઓ સાથે ચર્ચા થશે ને પછી સોમવારે એ અંગેનો નિર્ણય સુરત ડાયમંડ ફેક્ટરીઓ અને ટેક્સટાઇલ કે જ્યાં સંક્રમણ વધ્યું છે એ અંગેનો નિર્ણય પણ એ રીતે કરીશું જેમાં આ સંક્રમણ એ માર્કેટ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ફેક્ટરીઓ એનાથી સંક્રમણ ન વધે એ જ આપણી બધાની જવાબદારી છે એ અંગે શું કરવું એ અંગેને સાથે બેસી કે સંક્રમણ વધતું હશે તો આપણે એને રિસ્ટ્રિક્ટ કરવું જ પડશે સંક્રમણ ન વધે એના માટે આપણે બધાએ સામૂહિક વ્યવસ્થા નિયમો અને એનું પાલન એ આપણે બધાએ કરવાનું રહેશે ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવો વારંવાર સેનેટાઇઝ કરવું હવે જીવનનો ક્રમ બનાવવો પડશે લડાઈ લાંબી છે અને એટલા માટે સુરતના મિત્રો બધાને અમે વિનંતી કરીએ છીએ કે આનું સુપેરું પાલન થાય અને આપણે એની વ્યવસ્થા કરીએ કંઈ પૂછવું હોય તો નહીં અત્યારે તો બંધ કરી દીધા જ છે અત્યારે બંધ જ છે આપણા બધા કારખાના અત્યારે બંધ છે હવે ભવિષ્યમાં શું કરવું એનો નિર્ણય આપણે કરીશું એક 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 બોલશે તો બધા જગદીશભાઈ આવો કહેવાનું છે કે સરકારી જે આંકડા ડેથના કોવિડના છે એ સ્પષ્ટ જ છે સવાલ અહીંયા વિવાદ જે ઊભો થયો છે કે માની લો કોઈ પેશન્ટ આવ્યું હજી એનો ટેસ્ટ જ નથી થયો અને એમાં નેગેટિવ પણ હોય છતાં મૃત્યુ પામ્યું તો એને કોવિડની બધી પ્રોટોકોલ લાગે ને એ મુજબ એને અંતિમ સંસ્કાર કરવામાં આવે એ આંકડા ડિફર થાય છે આ એટલા માટે સુરત કરે છે સુરતના અધિકારીઓ કે એ કોવિડનો કેસ નથી એટલે આપણા આંકડામાં આવે જ નહીં મૃત્યુ હજી નક્કી જ નથી કે એ કોવિડને કારણે છે એનો ટેસ્ટ પણ નથી થયો પોઝિટિવ છે નેગેટિવ છે ખબર નથી છતાં એને કોવિડનો પ્રોટોકોલ લાગુ પડાવીને અંતિમ સંસ્કાર થાય છે એ એટલા માટે કે એક ટકો પણ હોઈ શકે અને એને કારણે જો એ ચોકસાઈ ન રાખીએ અને એની અંતિમ ક્રિયા સ્મશાન યાત્રા એનો અંતિમ સંસ્કાર અગ્નિદાહ એમાં જો આપણે ગફલત કરીએ તો પાછું એમાંથી ઘણા લોકોને ફેલાય એની સંભાળ રાખવા માટે સુરક્ષા માટે આ કરવામાં આવે છે એને આંકડાને કોઈ સંબંધ નથી જો નાની મોટી ફરિયાદો હોઈ શકે છે પરંતુ સરકારે દરેક ફરિયાદ એની ગંભીરતા લીધી છે ફરિયાદ લોકો ન કરે અને મીડિયામાં પણ આવે ચેનલમાં પણ કોઈ વાત આવે કે કોઈ છાપામાં પણ આવે તોય અમે ગંભીરતા લઈ છીએ એની અને એક એક વસ્તુની ફરિયાદનું નિરાકરણ અને એની ચોકસાઈ રહે
એ માટે પ્રયત્ન કરીએ છીએ. સરકાર સિવિલ હોસ્પિટલો કે જ્યાં વધુ પેશન્ટો આવે છે ત્યાં ચોકસાઈ અને એક પણ ફરિયાદ ન આવે એ પ્રકારે વ્યવસ્થાઓ ભવિષ્યમાં કરવા માંગે છે. જરૂરી જે પગલાં લેવાના હશે એ સરકાર લેશે. નહીં નહીં, એટલે ફરિયાદ સીધો ન્યાય કરી નાખશે કે આ એક્શન જ લેવાનું છે. ફરિયાદ જે છે એનું અમે ચોક્કસ વિશ્લેષણ કરીશું, કરતા આવ્યા છીએ, અને જે કોઈની ફરિયાદ હશે તો વ્યાજબી ફરિયાદના સંદર્ભમાં ન્યાયિક વાત હશે તો એક્શન પણ લેશું. અમે એ અંગે ચોક્કસ અધિકારીઓ જોઈ રહ્યા છે. પોઝિટિવ આંકડાની વાત કરીએ તો જિલ્લામાં કાલે 58 કેસ આવ્યા હતા. જયંતિ રવિ મેડમ જે છે એમણે 14 બતાવ્યા. કેમ આવું? રાજકોટમાં પણ સમાજ કરી મને ખબર નથી. બીજું ભાઈ, નહીં વાપસ લોકડાઉન લાને કી કોઈ બાત નહીં હૈ. સ્પષ્ટ હૈ સરકાર કી જાન ભી હૈ જહાન ભી હૈ. કોરોના કે બીચ હમે કામ કરના હૈ તો ઉસ દ્રષ્ટિ સે વ્યવસ્થા એસી બનાએ કે સંક્રમણ ન હો. અગર કોઈ ક્ષેત્ર જરૂર પડે તો ઉસે જરૂર માઇક્રો કન્ટેનમેન્ટ કર સકતે હમ. તો પૂરા લોકડાઉન કી બાત નહીં હૈ. જો ક્ષેત્ર મે જ્યાદા સંક્રમણ હૈ તો ઉસકો માઇક્રો કન્ટેનમેન્ટ કરતે હુએ હમ બંધ કર સકતે હૈ. टोटल लॉकडाउन की कोई बात नहीं. तो मैंने बताया ना. अच्छा, हिंदी में केवल तो भी मैं कीधु आज मैं और हमारे डेप्यूटी सीएम श्री नितिन भाई पटेल